જો તમે સમજતા હશો તો તમે દાખલા ગણી શકવાના છો બાકી એના વગર તમે દાખલા ડાયરેક્ટ ગણશો તો થોડીક વાર યાદ રહેશે પછી ભૂલી જશે તો આપણે પહેલા વાત કરીએ કે વર્તુળ એટલે કે પાઈ ચાર્ટ વર્તુળને શું કહેવાય વર્તુળ વાળો આલેખ ને પાઈ ચાર્ટ વર્તુળ વાળો આલેખ જોઈને જ અમુક વિદ્યાર્થીઓ ભાગી જાય પણ એવું નથી વર્તુળ વાળો આલેખ સૌથી સહેલામાં સહેલો આલેખ છે તો પહેલા તો એના વૃતાંશો હોય વર્તુળના વૃતાંશો કોને કહેવાય હવે જો અહીંયા તમે વર્તુળના કેટલા ભાગ પાડ્યા 1 2 3 4 5 આ પાંચ ભાગ પાડ્યા એ પાંચે પાંચ ને એના વૃતાંશો કહેવાય વૃચા વૃતાંશો એ માહિતીના આધારે હોય માહિતીના આધારે પાડેલા હોય હવે ધારો કે અહીંયા કલાક આપેલા છે તો અહીંયા 4 કલાક 8 કલાક 6 કલાક 3 કલાક ને 3 કલાક ટોટલ કેટલા 24 કલાક છે તો આ એની માહિતી આપી હવે

એના ભાગ પાડીને જ આ બધા ખૂણા બનશે આ એક એક્ઝામ્પલ આપેલું છે આની આની જેવા દાખલા છે આગળ સ્વાધ્યાયમાં તો ખૂણાઓ આપણને ખબર પડી ગઈ કે કેન્દ્ર પાસેના ખૂણાનો સરવાળો કેન્દ્ર પાસેના ખૂણાનો સરવાળો કેટલો થશે ત્રણસો ને સાહીઠ ડિગ્રી હવે અગત્યની વાત કે તમને ક્યારેક એવું કીધેલું ના હોય કે વર્તુળ આલેખ દોરો તો એની જગ્યાએ તમને પાઇ ચાર્ટ કીધેલું છે શું pi chart ગુજરાતી પણ આવી રીતે લખેલું આવે ઘણીવાર વાર pi દોરો આ મારે કેવું શું કામ પડે અમુક વાર વિદ્યાર્થીઓ મને કહેતો કે સર pi chart પૂછવાનો મને એક્ઝામમાં માં આવડો ને ઈ શું આવે ત્યારે આપણને ખબર પડે કે વર્તુળ આલેખ છે એ લોકો સમજી નથી શકતા કે pi chart એને જ કહેવાય એના કારણે એને એક્ઝામ્પલ દાખલો આવડતો હોય તો એને છોડવો પડે તો ચાલો હવે બહુ બધી વાત નથી કરવી સ્વાધ્યાય તરફ આગળ વધીએ સ્વાધ્યાયના થોડાક દાખલા ગણશો તો તમને સમજાય છે પ્રશ્ન નંબર 1 આપણી પાસે છે પ્રશ્ન પહેલા વાંચી લઈએ કે એક શહેરમાં યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે મોજણી કરવામાં આવી મોજણી એટલે સર્વે નીચે દર્શાવેલ વર્તુળાલેખ મુજબ તેના પરિણામો મળ્યા હતા આ વર્તુળ આલકની મદદથી પ્રશ્નોના જવાબ આપો આ વર્તુળ આલક આપણને આપેલો છે એની ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે જો વીસ યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની મોજણી કરીએ છે પહેલાં તો એવું કીધું કે વીશ યુવાનો છે શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો શાસ્ત્રીય સંગીત વાળા અહીંયા જોઈએ તો કેટલા દસ ટકા છે કેટલા છે દસ ટકા એટલે મતલબમાં આપણે એમ કીધું છે હવે ધારી લો કે શાસ્ત્રીય સંગીત પસંદ મોજણી એક્સ એક્સ યુવાનોની મોજણી કરી એટલે કે કોઈ પણ આપણને ખબર નથી એને એક્સ ધારી લીધું એક્સ યુવાનોની મોજણી કરી તો કેટલા મળ્યા છે એને વીસ તો પણ અહીંયા કેટલા બતાવે છે આપણને દસ ટકા તો લખવાનું કેમ કે એક્સ ના દસ ટકા આપણને કેટલા મળે છે વીસ યુવાનો

ફરીથી સમજો શું કીધું કે વીસ યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે આ વીસ યુવાનો છે ને એ આ પાય ચાર્ટ ના દસ ટકા છે શાસ્ત્રીય સંગીતમાં દસ ટકા તો એ ટોટલ યુવાનો કેટલા છે ને આપણે શોધવાના છે આ ટોટલ બધાથી યુવાનો કેટલા છે ને શોધવાના છે એને આપણે એક સ્તારે લીધું તો આપણને ખબર છે કે જો દસ ટકા છે એમાં વીસ છે તો ટોટલ કેટલા હશે એને આની અરે ગુણી દેવાના સામે વીસ લખવાનું તો એક્સ બરાબર આપણને કેટલા મળી ગયા બસો એક એટલે કે ટોટલ યુવાનોની મોજણી કરી એટલા બસો યુવાનો છે હવે બીજો પ્રશ્ન એવો છે કે આ પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે તો મહત્તમ દેખાય છે હળવું સંગીત કયું હળવું સંગીત કેટલા ટકા ચાલીસ ટકા યુવાનો પ્રશ્ન એકનો પેટા પ્રશ્ન ત્રણ એવો કીધો કે જો કોઈ કેસેટ કંપની આ સંગીતની હજાર સીડી બનાવે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય તો હવે લાઈન ટુ લાઈન લેતા જઈએ પેલું આપણે અર્ધશાસ્ત્રીયથી શરૂ કરીએ તો વીસ ટકા સીડી બનાવી છે વીસ ટકા પસંદ કરે છે તો અર્ધશાસ્ત્રીય માટે પેલા બનાવીએ તો અર્ધશાસ્ત્રીય માટે શું કરશું કે હજાર સીડી બનાવવાની છે તો વીસ ટકા તો કઈ રીતે હજાર ગુણ્યા વીસ ના છેદ માં સો રેડી ઝીરો 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 કેન્સલ વિશે દાણ બસો તો બસો સીડી અર્ધશાસ્ત્રીય ની બનશે પછી શાસ્ત્રીય લઈએ તો હજારના કેટલા ટકા છે દસ ટકા તો હજાર ગુણા દસ ના છેદમાં સો ઝીરો 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 કેન્સલ દસે દ્રણ સો સો સીડી શાસ્ત્રીય સંગીતની બનશે પછી લોક સંગીત લોક સંગીતની હજારના કેટલા ટકા છે ત્રીસ ટકા તો હજાર ગુણા ના સો ઝીરો 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 કેન્સલ ત્રીસે ત્રાણ પછી છે હળવું સંગીત ચાલીસ ટકા તો ચાલીસ ટકા તો હજાર ગુણ્યા ચાલીસ ના છેદમાં સો ઝીરો 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 કેન્સલ તો ચાલીસ ચારસો સીડી તૈયાર થશે હવે છે આપણી પાસે પ્રશ્ન નંબર બે

શિયાળાની ઋતુને હવે છે પ્રશ્ન નંબર બે દરેક ઋતુના વૃતાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો હવે બધાના વૃતાંશ માટેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધવાનું હવે જો કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધવું હોય તો આપણને પેલા બધાનો સરવાળો ખબર હોવો જોઈએ તો કર નાખે જીરો 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 શીરો નવ ને બે અગિયાર અગિયાર ને પંદર સોળ સોળ નો છગડો વધી પડી એક બે ત્રણ ટોટલ ત્રણસો ને સાહીઠ થયા રેડી

ત્રણસો ને સાહીઠ જીરો આખા વર્તુળના કેન્દ્ર પાસેના ખૂણાનો બધાનો સરવાળો ત્રણસો સાહીઠ થાય તો આનો ગુણાકાર પાછો ત્રણસો ને સાહીઠ આરે નવ ચોક છત્રીસ તો પાછો જવાબ આપણને કેટલો મળશે નેવું રેડી ઉનાળા માટે ચોમાસા માટે પણ આમ તમે કરશો એટલે પાછું મળવાનું છે શિયાળા માટે એકસો ને પચાસ તમારે પણ એકદમમાં લખવાનું છે બધા માટે અલગ અલગ આખી રીત કે નેવું ના ભાગે ત્રણસો સાહીઠ તો આમાં ચોમાસામાં લખવાનું એકસો વીસ ના ભાગે ત્રણસો સાઈઠ એનો જવાબ તમને મળશે એનો ગુણાકાર પાછો ત્રણસો સાહીઠ હારે કરવાનો એવી રીતે તમને બધાના વૃતાંશ મળી જશે એટલે આ વૃતાંશ આપણને શું મળે ડિગ્રીમાં એની ઉપર થી ત્રીજો પ્રશ્ન છે કે પાઇ ચાર્ટ તૈયાર કરો પાઇ ચાર્ટ તૈયાર કરવાનો છે તો આપણે તો પહેલા વર્તુળ દોરવું પડે તમારે વર્તુળ પરિકરની ની મદદ થી દોરવાનું છે ને વૃતાંશ કોણ માપક ની મદદ થી લેવાના છે હું અહીં અંદાજે દોરી દઉં છું તો પાઇ ચાર્ટ દોરો ને એટલે પહેલા વર્તુળ દોર નાખવાનું એનું કેન્દ્રમાં ટપકુ મારી દેવાનું કોઈ પણ જગ્યાએ તમારે ત્રિજ્યા દોરી નાખવાની છે ત્રિજ્યા દોરી નાખી હવે પેલું ઉનાળા માટે આપણે લઈએ છીએ કેટલું

એકસો પચાસ તો અહીંયા કેટલા એકસો પચાસ છેના માટે શિયાળા માટે તો આપણો પાઇચાર્ટ તૈયાર થઈ ગયો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ કોમેન્ટ જરૂરથી કરજો જેથી મને ખબર પડે કે કેટલા લોકો મારા વિડીયોને એકદમ ધ્યાનથી જોઈ અને સમજી રહ્યા છે તેથી ફરી મળીશું પ્રશ્ન નંબર ત્રણ લઈને ત્યાં સુધી ગુડ બાય